આપણામાંની દરેક વ્યક્તિ મહેચ્છાઓ ધરાવે છે. દરેક પાસે સપના ઝંખનાઓની હારમાળા છે. સર્જન આપણા માટે તેનું પોતાનું વિસ્તૃત આયોજન ધરાવી શકે છે, પણ આપણી વ્યક્તિગત મહેચ્છાઓ સહેલાઈથી દૂર કરી શકાતી નથી. તે અત્યાધિક કે ભૌતિક, મહત્વાકાંક્ષી કે સાધારણ હોઈ શકે છે. તે અસુવિધાજનક હોઈ શકે છે. તે કોઈને જણાવી ન શકાય તેટલી અંગત હોઈ શકે છે, પણ તે આપણી છે અને આપણા માટે તે વાસ્તવિક છે, તે મૂલ્યવાન છે, તે જરૂરી છે અને તે ઘણી જ મહત્વપૂર્ણ છે. ગહન સાક્ષાત્કારની સ્પષ્ટતા અને શાણપણને મૂર્ત સ્વરૂપ આપતા રહસ્યવાદી સદગુરુ દ્વારા અહીં વિરલ રજૂઆત કરવામાં આવી છે. સદગુરુ આપણામાંની દરેક વ્યક્તિને પોતાની લાંબા સમયથી ઝંખેલી મહેચ્છાને વાસ્તવિકતામાં પલટાવતું કિમિયાગર બનવા માટે સક્ષમ બનાવે છે. સદગુરુ એ ઉદ્દેશ્ય સાથે આ ઓફર કરે છે કે એક દિવસ આ મહેચ્છાઓ તૃપ્ત થશે અને આપણે આપણા પરમ કલ્યાણના વિશાળ લક્ષ્ય તરફ આગળ વધીશું. ચિત્ત શક્તિ મેડિટેશન સફળતા માટે. ચિત્ત શક્તિ તમારી પોતાની નિયતિના સર્જક બનો. માનવી તરીકે આપણે જે સર્જન કર્યું છે તે કેવળ આપણા દિમાગની અભિવ્યક્તિ છે. તો તમે જે ઈચ્છો છો તેનું સર્જન કરવાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે માઇન્ડસ્કેપની અંદર તેની અભિવ્યક્તિ કરવી. જે સજ્જનપણે પ્રસ્થાપિત થયું હોય માઇન્ડસ્કેપમાં તે વાસ્તવિકતામાં અભિવ્યક્તિ શોધવા માટે બંધાયેલું છે. ચિત્ત શક્તિ મેડિટેશન એ માઇન્ડસ્કેપમાં તમે જે ઝંખ્યું હોય તેનું સર્જન કરવાના અને તેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાના સાધનો છે. તમારા જીવનમાં વાસ્તવમાં જેની સંભાળ લો છો તેનું સર્જન અને અભિવ્યક્તિ કરવાનો માર્ગ. હું ઈચ્છું છું કે તમને તમારી પોતાની નિયતિના સ્વામી બનવાની શક્તિનું જ્ઞાન થાય. હાથને પગ સીધા રાખો, હાથને સાથળ પર હથેળી ઉપરની તરફ રહે તે રીતે મૂકો, આરામથી મૂકો. હવે આંખો બંધ કરો, આરામથી બેસો, ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા હળવાશ અનુભવો. હવે બીજો ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા હજી વધારે હળવાશ અનુભવો. હવે વધુ એક ઊંડો શ્વાસ લો, આ વખતે શ્વાસ છોડતા સંપૂર્ણ હળવાશ થવી જોઈએ. હવે તમારા પગને તંગ કરો, ફક્ત પગને ખેંચો ખેંચો ખેંચો. રિલેક્સ. હવે પગની પિંડીના સ્નાયુઓને તંગ કરો, ફક્ત પિંડીના જ સ્નાયુઓ, ઘૂંટીની ઉપર ઢીંચણની નીચે ખેંચો ખેંચો ખેંચો. રિલેક્સ. હવે તમારા સાથળના સ્નાયુઓને ખેંચો 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 ખેંચો. રિલેક્સ. તમારા નિતમ અને પેટના સ્નાયુને ખેંચો 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 ખેંચો. રિલેક્સ. હવે તમારી છાતી, ખભા અને પીઠના સ્નાયુને તંગ કરો તંગ કરો તંગ કરો તંગ કરો, તંગ કરી રાખો. રિલેક્સ. બંને હાથને તંગ કરો તંગ કરો તંગ કરો. મુઠ્ઠી વાળો અને તંગ કરો
કરો, તંગ કરો, રિલેક્સ. ગરદનના સ્નાયુઓને તંગ કરો, તંગ કરો, તંગ કરો, તંગ કરો, રિલેક્સ. ચહેરા પરના અને મસ્તક પાછળના સ્નાયુઓને તંગ કરો. ચહેરો બનાવો અને તણાવ ઊભો કરો. તંગ કરો, તંગ કરો, તંગ કરો, રિલેક્સ. ઊંડો શ્વાસ લો અને રિલેક્સ થઈને શ્વાસ બહાર કાઢો. રિલેક્સેશન તમારા સમગ્ર શરીરમાં પ્રસરતું હોય તેવો અનુભવ કરો, મસ્તકથી લઈને પગના અંગૂઠા આંગળીઓ સુધી. સ્વયંને પર્વતની ટોચ ઉપર ચડતા જુઓ. ઠંડા પવનનો અનુભવ કરો અને ચઢાણ કરો તેમ તેમ તમારા શ્વાસને ઊંડો થવા દો અને શ્વાસો શ્વાસને ઝડપી બનવા દો. આ રીતે આમ શ્વાસ લો, ઊંડાને ઝડપી શ્વાસો શ્વાસ, ઊંડાને ઝડપી શ્વાસ લેવાનું ચાલુ રાખો, ઊંડાને ઝડપી હવે તમે આ પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા છો. તમારું ઝડપી હાંફવાનું ચાલુ છે. ઘણા ઊંચા પર્વતના શિખર ઉપર ઉભા રહીને જુઓ તેને સ્પષ્ટપણે. તમે ઘણા જ ઊંચા પર્વતના શિખર ઉપર ઉભા છો. તમે નીચેના અન્ય નાના શિખર, ખીણો અને એવા લોકોના ઘરો જુઓ છો જે ચઢાણ કરવાની હિંમત નથી કરતા. ધીમે ધીમે તમારો શ્વાસ સામાન્ય થઈ રહ્યો છે. એક ઊંડો શ્વાસ લો. પર્વતના ઠંડા પવનથી તમારા નસકોરાની અંદર થતા ચચરાટનો અનુભવ કરો. શિખર પર હોવાની એ ખાસ લાગણીનો અનુભવ યથાવત રાખો.
તમારા કપાળ પર દેખાતા તેજસ્વી ઉજાસનું નાનું બિંદુ જુઓ. જુઓ આ તેજસ્વી પ્રકાશનું નાનું બિંદુ. તેને મોટા કિરણપુંજમાં પરિવર્તિત થતું જુઓ. પ્રકાશનું આ બિંદુ તમારા કપાળમાં પ્રકાશના એક મોટા તીવ્ર શ્વેત કિરણપુંજ તરીકે વિસ્તરી રહ્યું છે. તે વધી રહ્યું છે. તે આશરે 10 સેન્ટીમીટર તમારા કપાળથી બહાર જુઓ, તે મોટું થઈ રહ્યું છે. આશરે 1 મીટર જેટલી લંબાઈ છે. 3 મીટર, 10 મીટર, 100 મીટર, 1000 મીટર. જુઓ પ્રકાશનો આ પુંજ, પ્રકાશનો તેજસ્વી શ્વેત પુંજ તમારા કપાળમાંથી ક્ષિતિજમાં વિસ્તરી રહ્યો છે. જુઓ પ્રકાશનો શ્વેત તેજસ્વી કિરણપુંજ ક્ષિતિજથી આગળ અનંતમાં વિસ્તરી રહ્યો છે. જુઓ પ્રકાશનો શ્વેત તેજસ્વી કિરણપુંજ ક્ષિતિજથી આગળ વધીને અનંતમાં વિસ્તરી રહ્યો છે. હવે 3 એવા લક્ષ્ય નક્કી કરો જે તમે હાંસલ કરવા ઈચ્છો છો. 1 ટૂંકા ગાળાનું લક્ષ્ય, એવું લક્ષ્ય જે તમે આગામી 2-3 મહિનામાં સિદ્ધ કરવા ઈચ્છો છો. મધ્યમ ગાળાનું લક્ષ્ય, જે તમે આગામી 2-3 વર્ષમાં સિદ્ધ કરવા ઈચ્છો છો. લાંબા ગાળાનું લક્ષ્ય, જે તમે આગામી 10-15 વર્ષમાં સિદ્ધ કરવા ઈચ્છો છો. સૌ પ્રથમ ટૂંકા ગાળાનું લક્ષ્ય નક્કી કરો. તેને સ્પષ્ટપણે જુઓ. એ શું છે જે તમે આગામી 3 મહિનામાં સિદ્ધ કરવા ઈચ્છો છો? તે બાબતે ચોક્કસ થાઓ. એવું ચોક્કસ લક્ષ્ય જે તમે આગામી 3 મહિનામાં સિદ્ધ કરવા ઈચ્છો છો. જુઓ વાસ્તવમાં તમે શું ઈચ્છો છો તે તમારા દિમાગમાં રાખો અને તેને સિદ્ધ થતું જુઓ. હવે મધ્યમ ગાળાનું લક્ષ્ય, જુઓ તમે શું સિદ્ધ કરવા ઈચ્છો છો આગામી 2-3 વર્ષમાં. જુઓ તમે શું સિદ્ધ કરવા ઈચ્છો છો આગામી 2-3 વર્ષના ટાઈમમાં. ચોક્કસ બનો તે બાબતે જે તમે હાંસલ કરવા ઈચ્છો છો. સ્પષ્ટપણે જુઓ જે તમે હાંસલ કરવા ઈચ્છો છો આગામી 2-3 વર્ષના સમયગાળામાં. એક ચોક્કસ લક્ષ્ય, તેને સ્પષ્ટપણે જુઓ અને તેને સિદ્ધ થતું જુઓ. જુઓ કેવી લાગણી થાય છે જ્યારે તમારું લક્ષ્ય સંપન્ન થાય છે. તેનો આનંદ, તેની શક્તિ, તેનો અનુભવ કરો. તમારા મધ્યમ ગાળાના લક્ષ્યને પાર પડતું જુઓ. હવે લાંબા ગાળાનું ધ્યેય જે તમે સિદ્ધ કરવા ઈચ્છો છો આગામી 10-15 વર્ષના સમયમાં, તેને સ્પષ્ટપણે જુઓ. સ્પષ્ટ બનો તે અંગે એ શું છે જે તમે હાંસલ કરવા ઈચ્છો છો આગામી 10-15 વર્ષના સમયગાળામાં. એ શ્રેષ્ઠ બાબત છે કે તમારા લાંબા ગાળાનું લક્ષ્ય વધુ સમાવેશક પ્રક્રિયા છે. તે શ્રેષ્ઠ બાબત છે કે તમારા લાંબા ગાળાનું ધ્યેય દરેક વ્યક્તિના કલ્યાણને આવરી લે છે. તેને સ્પષ્ટપણે જો એક નિશ્ચિત લક્ષ્ય જે તમે હાંસલ કરવા માંગો છો આગામી 10-15 વર્ષના સમયમાં, તેને સ્પષ્ટપણે જો તેને દિમાગમાં રાખો.
તેને સંપન્ન થતું જુઓ, તે પરિપૂર્ણ થવાના આનંદની અનુભૂતિ કરો, તે તમારી આસપાસ જે કલ્યાણ પ્રસરાવે છે તે અને તમારું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ તે સ્પષ્ટપણે જુઓ. જુઓ તમારા લાંબા ગાળાના લક્ષ્યને સિદ્ધ થતા તેનો આનંદ અનુભવો, તેની શક્તિ અને તે જે કલ્યાણ પ્રસાર કરે છે તે અનુભવો.